સંતાનમાં પુત્ર નહીં હોવાથી પાડોશી દંપતી 2.5 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું, જેમાં પાંડેસરા પોલીસે લુધિયાણા જઈને બાળકને મુક્ત કરાવ્યું હતું। બિહારી દંપતી બાળકને પશ્ચિમ એક્સપ્રેસમાં લઈ જતા કેમેરામાં કેદ થયું હતું। પાંડેસરા પોલીસની હદમાં આવેલા વડોદ ખાતે 10 દિવસ પહેલા 2.5 વર્ષના બાળકનું પાડોશીએ અપહરણ કર્યું હતું। ગુનો નોંધાતા પાંડેસરા પોલીસે સીસીટીવીના આધારે બાળકની શોધખોળ હાથ ધરી હતી, જેમાં દંપતી બાળકને સાથે લઈને સુરત રેલવે સ્ટેશન લઈ જતા દેખાયું હતું। ત્યાર પછી તેઓ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને જતા હોવાની ફૂટેજમાં દેખાયું હતું। આ ફૂટેજને આધારે પાંડેસરા પોલીસે પંજાબના લુધિયાણા ખાતેથી દંપતીને દબોચી લઈને 2.5 વર્ષના બાળકને મુક્ત કરાવ્યો હતો। આરોપી દંપતીને સંતાનમાં 2 પુત્રી છે। પુત્ર ન હોવાને કારણે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું। 30 વર્ષીય આરોપી જીતેન્દ્ર સાવ અને તેની 25 વર્ષીય પત્ની શોભાકુમારી મૂળ બિહારના છે। જીતેન્દ્ર અગાઉ તે લુધિયાણામાં નોકરી કરતો હતો। બાળકનું અપહરણ કરી તે લુધિયાણામાં નોકરી કરવાનો હતો। 15 ઓક્ટોબરે 2.5 વર્ષના બાળકને પાડોશમાં રહેતા જીતેન્દ્ર રમાડવાને બહાને લઈ ગયો હતો। સાંજ સુધી બાળક ન આવતા પરિવારે શોધખોળ કરી છતાં કોઈ વાવડ ન મળતા પોલીસને જાણ કરી હતી। પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ દોર શરૂ કર્યો હતો। બાળક સહી સલામત મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ વિસ્તારમાં શ્રીરામનગર 160 નંબરમાં અરજદાર નાઝની શકીલ અંસારી નાઓના 2 વર્ષના બાળકને તેમના જ પડોશી દ્વારા જીતેન્દ્ર સાવ તથા તેમની પત્ની દ્વારા તારીખ 15/10/2023ના રોજ કોઈ જગ્યાએ લઈ જવામાં આવેલ અને ત્યારબાદ આરોપી કપલ પણ ગુમ થઈ ગયા, જેથી જે નાઝમીનબેન છે તેઓએ પાંડેસરા પોસ્ટ ખાતે આવી ફરિયાદ દાખલ કરાવી, જેની તપાસ કરતાં પાંડેસરાથી સીસીટીવી કેમેરામાં ચેક કરવામાં આવેલા અને સીસીટીવી કેમેરા આધારે તેઓ રેલવે સ્ટેશન સુધી પહોંચેલ તેવી હકીકત ધ્યાને આવે, જેના આધારે પાંડેસરાથી રેલવે સ્ટેશન સુધીના તમામ ચેક કરતા અને રેલવે સ્ટેશનના ચેક કરતા તેઓ પશ્ચિમ એક્સપ્રેસ હરિયાણા જલંધર ખાતે રવાના થયેલ તેવું ધ્યાને આવે, જે આધારે પોલીસની ટીમ રવાના કરતા ગઈકાલે એટલે કે તારીખ 25/10/2023ના રોજ લુધિયાણાથી 2 વર્ષનું બાળક અને આરોપી બંને મળી આવતા પાંડેસરા પોલીસે અટક કરી તેઓને વિધિવત રીતે પાંડેસરા એટલે કે સુરત ખાતે આવી રહેલ છે। અપહરણના કારણમાં મૂળ એવું છે કે બંને આજુબાજુના પડોશી છે અને આ બાળક ઘણીવાર આરોપી કપલ સાથે રમવા જતું હતું અને અત્યારે હાલ તેમને પ્રાથમિક રીતે બચાવમાં એવી રજૂઆત કરેલ છે કે બાળક એના માતા પિતા સારી રીતે રાખતા નહોતા તેથી એને લઈ ગયેલા હતા તેવું જણાવેલ છે, પરંતુ ખરેખર તેઓએ અપહરણ કરેલાનું જણાય છે। આરોપી છૂટક મજૂરી કરતા હતા અને લુધિયાણા ખાતે પણ તેઓ સેટલ થવાનો પ્રયત્ન કરી રહેલા હતા, પરંતુ પોલીસની પકડમાં આવતા પોલીસે તેઓ અહીંયા પોલીસ તેમને લઈ આવેલ છે।